कर्नाटक में कोरोना कहर वच्चे लॉकडाउन बाद फसायेला बनासकांठाना 30 जेटला मेडिकल कॉलेजना विद्यार्थियों मादरे वतन आव्या छे। कर्नाटक में मेडिकल कॉलेज में गुजरातना 52 जेटला विद्यार्थियों अभ्यास करता हता, जेमांथी बनासकांठा जिल्लाना 30 जेटला विद्यार्थियों हता। कोरोना वायरस ने लईने केन्द्र सरकारे लॉकडाउन जाहेर करता एक महीना करता वधु समय मेडिकल कॉलेजना विद्यार्थियों कर्नाटक फसाई गया हता। जो कि बनासकांठा जिल्लाना वासीओए पोताना संतानोने वतनमां परत लावा माटे सांसद પરબતભાઈ પટેલને રજૂઆત કરી હતી। આ રજૂઆતના પગલે પરબતભાઈ પટેલે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને જાણ કરી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાતમાં મોકલવા માટે મદદ માંગી હતી। જો કે પરબતભાઈ પટેલની રજૂઆતને ધ્યાનમાં લઈ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ 52 જેટલા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાત મોકલવા માટે બસ તેમજ જમવા સાથે વ્યવસ્થા કરી આપવાનો આદેશ કરતા વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે અને તમામ વિદ્યાર્થીઓ બસમાં સામાજિક અંતર રાખી સરકારની ગાઈડલાઈન મુજબ હાલમાં પોતપોતાના વતનમાં પહોંચી ગયા છે। બેન તમે એકલા છો, તમને કઈ તકલીફ પડી હોય એવું? ના ના, બિલકુલ તકલીફ નહીં પડી। આ ટુ આઈ મીન ટ્રાવેલિંગમાં સ્પેશિયલી 3 જ છોકરીઓ હતી, એના માટે સ્પેશિયલી કેર રાખવામાં આવેલ હતી અને સ્પેશિયલી કરીને પર્સનલી સેનિટાઈઝર એન્ડ માસ્ક ગ્લોવ્સ આપેલા છે અને ખાવાની બી સારી વ્યવસ્થા કરી આપેલી છે અને 3 છોકરીઓ માટે સ્પેશિયલી ટ્રીટ કર્યું હતું અને થોડું બી આમ સારી રીતે ફીલ થયું હતું। તમને કોને હેલ્પ કરી છે વધારે પડતી? સૌપ્રથમ હું ત્યાંના કર્ણાટકના ગવર્નર શ્રી વજુભાઈ વાળાનો ખૂબ ધન્યવાદ કરું છું દિલથી, અને બીજા છે બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને અશોકજી ચૌહાણનો દિલથી આભાર માનું છું, અને એ અવર્ણનીય છે। બરાબર, તમને કોઈ તકલીફ પડી હોય એવું? ના ના, બિલકુલ તકલીફ। આપણા લગભગ બનાસકાંઠાના 31 વિદ્યાર્થીઓ, નામ તો જુદા જુદા 44 વિદ્યાર્થીઓએ મારા આગળ રજૂઆત કરી હતી કે અમારે લોકડાઉન છે અને બનાસકાંઠા એમ કે ગુજરાતમાં આવવું છે। આપણે આપણા જ રાજ્યપાલ પણ કર્ણાટકમાં જે રાજ્યપાલ છે આદરણીય વજુભાઈ વાળા સાહેબને જેના માટે વિનંતી કરી હતી અને વજુભાઈ વાળા સાહેબે તાત્કાલિક અને એક્શનમાં લઈને જે રીતે કામ કર્યું અને એ જ રીતે આપણા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહજીને પણ વાત કરી છે। આ બધાએ ભેગા થઈને આપણા આજની તારીખમાં 52 વિદ્યાર્થીઓ જે કર્ણાટકમાં BHMS ને આયુર્વેદિકમાં અભ્યાસ કરતા હતા એ આવી ગયા, આ ત્યાંથી ગઈકાલે નીકળી ગયા હતી, અત્યારે વલસાડની બોર્ડર પણ આપણે ક્રોસ કરી દીધી છે। પણ હું આ વિદ્યાર્થીઓ વતી સાથે સાથે એમના વાલીઓ વતી આપણા વજુભાઈ વાળા સાહેબને હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના પ્રયત્નોથી જ આ સફળતા મળી છે।